તો ભારતીય નૌકાદળમાં ત્રીસ વર્ષ સુધી કાર્યરત રહી દેશની જળસીમાની રખેવાળી કરનાર વિશ્વના સૌથી જૂના જહાજ એવાયએનએસ વિરાટ તેની અલંગ તરફની અંતિમ સફર ખેડ છે જહાજોના કબ્રસ્તાન ગણાતા અલંગ ખાતે પ્લોટ નંબર એક્યાસીના માલિક મુકેશ પટેલે આ શિપને સ્ક્રેપ કરવાની ઓનલાઇન હરાજીમાં ખરીદી કરી છે જે ટૂંક સમયમાં તેની અલંગ તરફની અંતિમ સફર માટે લાવવામાં આવશે સમગ્ર વિશ્વનું સૌથી જૂનું એરક્રાફ્ટ કેરિયર અને ભારતીય નેવીમાં ત્રીસ વર્ષ સુધી સેવા આપ્યા બાદ આઈએનએસ વિરાટને ભાંગવા માટે ભાવનગર જિલ્લાના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં વેચવામાં આવ્યું છે શિપબ્રેકિંગ કંપની શ્રીરામ શિપિંગ દ્વારા ઓનલાઈન હરાજીમાં આ યુદ્ધ જહાજ ખરીદવામાં આવ્યું અલંગ શિપ બ્રેકિંગ યાર્ડના પ્લોટ નંબર એક્યાસી ના માલિક મુકેશભાઈ પટેલ દ્વારા ઓનલાઈન હરાજીમાં ભારતીય નેવીનું મહત્વપૂર્ણ યુદ્ધ જહાજ છવ્વીસ કરોડમાં ખરીદવામાં આવ્યું છે હાલ આ જહાજ મુંબઈ રાખવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં સરકારી પ્રક્રિયાઓ આટોપી લેવાયા બાદ અલંગમાં ભાંગવા માટે દ્વારા ખેંચીને લાવવામાં આવશે છે કે આઈએનએસ વિરાટ વર્ષ સુધી કાર્યરત જુલાઈ બે હજાર સોળ ના રોજ તેની અંતિમ સફર ખેડી મુંબઈથી કોચી પહોંચ્યું હતું તેનેશન કરવામાં આવ્યું અને ત્યારબાદ ત્રેવીસ થી અઠ્યાવીસમી ઓક્ટોબર બે હજાર સોળના ના રોજ ફરી આ શીપને ટગથી ખેંચી કોચીથી મુંબઈ લાવવામાં આવ્યું અને છ માર્ચ બે હજાર સત્તરના રોજ ભારતીય નૌકાદળમાંથી આ જહાજને સેવા નિવૃત્ત કરાયું આ જહાજને સ્ક્રેપ કરવાના સરકારના નિર્ણય બાદ તેની ઓનલાઈન હરાજી કરવામાં આવી કેતન રાજપુરા નિર્માણ ન્યૂઝ ભાવનગર